બનાસકાંઠામાંથી 1245 શ્રમિકોને ટ્રેન મારફત ઉત્તર પ્રદેશ માદરે વતન મોકલાયા. કલેક્ટરે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. બનાસકાંઠાના અમીરગઢમાં કામ કરતા 1245 શ્રમિકોને પાલનપુર ફારુકાબાદ સ્પેશિયલ ટ્રેન મારફત યુપી મોકલ્યા. તમામનું હેલ્થ ચેકઅપ કરાયું તેમજ સાથે ખાવા પીવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. अहवाल गिरीश जोशी बनासकांठा. जी मेरा नाम नसीम है, मैं जिला फरकाबाद का रहने वाला हूँ. मैं इधर भट्टे पे काम करने आया था अमीरगढ़ में. 4 महीने से मैं इधर हूँ. लॉकडाउन लग के कारण मेरे पास कोई साधन नहीं था घर पहुँचने के लिए. आज सरकार ने ये ट्रेन चलाई है सुविधा. अब मैं अपने वतन जा रहा हूँ फैमिली के साथ. मुझे बेहद खुशी है. मैं ऐसी सरकार को धन्यवाद कहना चाहता हूँ. सर मेरा नाम अमृतलाल यादव, मैं जिला प्रतापगढ़ यूपी कराने वाला हूँ सर. यहाँ सर गुजरात में अमीरगढ़ तालुका में गांव किड़ोतर में थे हम लोग सर. यहाँ लगभग मैं 9 महीने से रह रहा था सर. तो अभी सर लॉकडाउन की वजह से हम लोग परेशान थे. अब जाके सरकार ने व्यवस्था की है सर. हम लोग अपने घर जा रहे हैं. घर जाके सर बहुत खुशी हो गई हम लोग. थैंक यू सर. आज पालनपुर थी अमीरगढ़ तालुकाना ईट भट्टा में काम करता 1200 जेटला શ્રમિકોને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી અને ઈટ ભટ્ટાના માલિકોના આગેવાનીથી એમના વતન યુપીમાં પાછા મોકલવામાં આવ્યા. એના માટે સ્પેશિયલ ટ્રેન અહીંયાથી પાલનપુરથી ફારુકાબાદ ચલાવવામાં આવી છે. એના માટે હું જે રેલવે વહી તંત્ર છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે પોલીસ તંત્ર અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશન અને બાકી અધિકારીઓ જે એ વ્યવસ્થામાં લાગેલા હતા એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. યુપી ગવર્મેન્ટ જેમને આ પરમિશન આપી એમને પણ ખાસ આ તકે યાદ કરું છું. આ બધા જ શ્રમિકોને અમે ખૂબ શુભેચ્છા પાઠવીને અહીંયાથી મોકલી આપ્યું છે અને એ ખુશી ખુશી પોતાની વતનમાં જઈ રહ્યા છે.